નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ છ જૈવિક ક્રિયાઓ એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આજે આ પાંચમા સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉ કેટલીક બાબતો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ સજીવ નિર્જીવ સ્વાવલંબી પરાવલંબી પોષણ શ્વસન મનુષ્યની અંદર પાચન મનુષ્યની અંદર શ્વસન અને છેલ્લે આપણે પરિવહન વિશે વાત કરી કે રુધિરનું પરિવહન મનુષ્યના શરીરમાં કેવી રીતે થાય છે આપણે વાત એ કરી કે મનુષ્યના શરીરમાં પ્રવાહી સંયોજક પેશી એટલે કે રુધિર આવેલું છે આ રુધિર જે છે એ પરિવહન તંત્રનો મુખ્ય ઘટક છે જેના દ્વારા એટલે કે રુધિર દ્વારા પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો ઔષધિ વાયુઓ આ બધાનું વહન એક સ્થાનેથી બીજા સ્થાને થતું હોય છે એટલે કે રુધિર એ આખા શરીરને સાંકળે છે જોડે છે સંયોજે છે અને એટલા માટે અને પ્રવાહી સ્વરૂપમાં છે માટે એને પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે આપણે એ પણ જોયું કે રુધિરને આખા શરીરમાં વહેતું રાખવા માટે હૃદય નામનું અંગ જે છે એ સતત કાર્ય કરે છે ચાર ખંડોનું બનેલું હૃદય છે બે કર્ણક છે બે ક્ષેપક છે ઉપરના બે કર્ણકો છે નીચેના બે ક્ષેપકો છે અને ડાબા જમણાની અંદર આપણે વેચ્યું છે ચારે ચાર ખંડોમાં અલગ પ્રકારનું રુધિર વહે છે ડાબા બંને ખંડોમાં અને જમણા બંને ખંડોમાં ડાબાખંડની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય છે ઓક્સિજનયુક્ત જે અંગો તરફ વહન પામવાનું છે અને અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જે છે એ ડાબા કર્ણક જમણા કર્ણક અને જમણા ક્ષેપકની અંદર વહન પામવાનું છે હવે એની સાથે અંગો સિવાય એક બીજું અંગ પણ હૃદય સાથે જોડાયેલું છે જેને ફેફસા કહેવામાં આવે છે ફેફસા જે છે એ હૃદય સાથે જોડાયેલા હોય છે ફેફસામાં રુધિર જાય એટલે શુદ્ધ થાય ઓક્સિજનયુક્ત થાય અને એ ઓક્સિજનયુક્ત રુધિર હૃદય મારફતે અંગો તરફ એવડાવવામાં આવે વળી પાછું અંગોમાંથી અશુદ્ધ રુધિર હૃદયમાં ને હૃદયમાંથી ફેફસામાં આ વાત આપણે કરી ચૂક્યા તો હૃદયમાંથી અંગો તરફ રુધિરને લઈ જવા વાળી જે વાહિનીઓ છે અને અંગોથી હૃદય તરફ લઈ જવા વાળી જે રુધિર વાહિનીઓ છે એના પણ આપણે ચોક્કસ નામ કયા કયા નામ કયા એ તમને યાદ હોવા જોઈએ યાદ હશે જ આપણે એ રુધિરવાહિનીઓને શું નામ આપ્યું એ રુધિરવાહિનીઓને આપણે એકને આપણે ધમની નામ આપ્યું અને બીજી રુધિરવાહિનીને શિરા એવું નામ આપ્યું ધમનીમાં ઓક્સિજનયુક્ત અને શિરામાં ઓક્સિજન વિહીન રુધિર વહે છે ધમની અને શીરા જ્યારે અંગોની અંદર દાખલ થાય છે કોષની અંદર ત્યારે કોષની આસપાસ જ્યારે હોય છે ત્યારે એ રુધિર કેશિકા સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે ખૂબ જ પાતળી હોય છે એક સૂક્ષ્મ પ્રકારની રચના છે જેની અંદર રુધિર વહેતું હોય છે અને જેની આપણે વાત કરી કે વાયુઓ પોષક દ્રવ્યો ઔષધિઓની જે આપલે જે છે એ આ રુધિર કેશિકા અને કોષની વચ્ચે થાય છે તો ત્રણ પ્રકારની રુધિર વાહિનીઓ વિશે આપણે એની અંદર ચર્ચા કરી શીરા ધમની અને રુધિર કેશિકા એના પછી આપણે એ વાત પણ કરી ચૂક્યા કે ઘણી વખતે રુધિર વાહિનીઓમાંથી કેટલાક રુધિર રસ પ્રોટીન રુધિરકોષો એ રુધિર કેશિકાઓના છિદ્રોમાંથી બહાર નીકળી આવતા હોય છે આ બહાર નીકળી આવતા પ્રવાહીને એકઠું કરવાનું અને પાછું એને રુધિરમાં લઈ જવાનું કામ કરવાવાળું એક બીજું તંત્ર ચાલે છે જે છે લસિકા પરિવહન તંત્ર એટલે કે રુધિર પરિવહન તંત્ર અને લસિકા પરિવહન તંત્ર લસિકા એ લસિકા પ્રવાહી હવે એની અંદર એ લાલ રંગની હોતી નથી એનું બંધારણ બળે રુધિર જેવું હોય પણ એની અંદર કેટલાક જરૂરી દ્રવ્યો પણ હોય છે કે જે શરીરમાંથી બહાર વહી ન જવા જોઈએ એટલા માટે એને પાછું લાવવા માટે આ લસિકા પરિવહન તંત્રનું નિર્માણ થયું છે એની રચના થઈ છે તો આ લસિકા પરિવહન તંત્ર ત્યારબાદ વહનની વાત વનસ્પતિની અંદર આવે છે મનુષ્યની અંદર જોવા મળતા આ તંત્ર જેવું સુવિકસિત અને વ્યવસ્થિત તંત્ર વનસ્પતિની અંદર જોવા મળતું નથી ઇવન અન્ય પ્રાણીઓમાં પણ જોવા મળતું નથી આપણે અત્યારે અન્ય પ્રાણીઓ વિશે વાત નથી કરવી આપણે વાત કરવી છે વનસ્પતિ વિશે તો વનસ્પતિની અંદર પણ વહન થાય છે પ્રશ્ન આપણને એવો થાય કે વનસ્પતિની અંદર પણ રુધિરનું વહન થતું હશે ના વનસ્પતિની અંદર રુધિરનું વહન થતું નથી પણ વનસ્પતિની અંદર પોષક દ્રવ્ય ઉત્સર્ગ દ્રવ્યનું વહન ચોક્કસ થાય છે વનસ્પતિની અંદર પાણીનું વહન થાય છે ખોરાકનું વહન થાય છે ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થાય છે શ્વસન વાયુનું વહન થાય છે આ બધા ઘટકોનું વહન વનસ્પતિની અંદર પણ થતું હોય છે અને એના માટે વનસ્પતિની અંદર જેવી રીતના મનુષ્યમાં વહન માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે એવી રીતે વનસ્પતિમાં પણ આ વહન માટે ચોક્કસ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જોવા મળે છે તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરીએ વનસ્પતિમાં જોવા મળતા વહન વિશે તમે તમારી સ્લાઇડમાં જોઈ શકો છો એ પ્રમાણે કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્પન્ન થયેલ ઓક્સિજનનું વહન પ્રકાશ સંશ્લેષણને અંતે નિર્માણ પામેલ ગ્લુકોઝનું અન્ય ભાગો સુધી વહન અંતસ્ત્રાવનું વહન તેમજ ઉત્સર્ગ પદાર્થોનું વહન થવું જરૂરી છે હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ છે અને એના માટે શાની જરૂર પડે છે કાર્બન ડાયોક્સાઇડની અને ઉત્પન્ન થયેલ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણના અંતે શું ઉત્પન્ન થાય છે ઓક્સિજન ઉત્પન્ન થાય છે સાથે સાથે પ્રકાશ સંશ્લેષણને અંતે ગ્લુકોઝ જેવા પોષક દ્રવ્યનું પણ નિર્માણ થાય છે એટલે એનું પણ વહન કરવાનું છે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવોનું વહન થાય છે વનસ્પતિની અંદર બે પ્રકારના અંતસ્ત્રાઓ જોવા મળે છે એક છે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો બીજા છે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાઓ આ અંતઃસ્ત્રાઓનું વહન કરવા માટે પણ વહનતંત્રની જરૂર પડે છે અને છેલ્લે ઉત્સર્ગ પદાર્થોનું વહન પણ જરૂરી છે તો વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ગ્લુકોઝ અંતઃ ઉત્સર્ગ પદાર્થો આ બધાનું વહન કરવા માટે વનસ્પતિમાં એક ચોક્કસ પ્રકારનું વહનતંત્ર જોવા મળે છે જો મૂળ અને પર્ણ વચ્ચે અંતર ખૂબ ઓછું હોય તો મૂળ દ્વારા શોષાયેલ પાણી અને પાણીમાં ઓગળેલ દ્રાવ્ય ક્ષારોનું વહન માત્ર પ્રસરણના સિદ્ધાંત દ્વારા થઈ શકે છે સાદામાં સાદા પ્રસરણ દ્વારા થઈ શકે પણ એના માટે કન્ડિશન છે કે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર બહુ ઓછું હોવું જોઈએ પ્રમાણમાં કે જેથી કરીને પ્રસરણના સિદ્ધાંત દ્વારા એટલું જે દ્રવ્ય છે અથવા તો જેનું વહન કરાવડાવવાનું છે એ સરળતાથી એનું વહન થઈ શકે તો જ પ્રસરણ કામ લાગશે પણ જ્યારે મૂળ અને પર્ણ વચ્ચે અંતર વધારે હોય ત્યારે પ્રસરણ દ્વારા વહન પૂરતું હોતું નથી એટલે કે મૂળ અને પર્ણ વચ્ચે અંતર ઓછું હોય ત્યાં સુધી તો પ્રસરણથી કામ ચાલી જાય છે પણ જ્યારે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય એ વખતે પ્રસરણ દ્વારા એનું વહન થવું પૂરતું હોતું નથી આ ક્યારે ક્યારે આ વહન પ્રસરણનું કામ નહીં લાગે તો તમે તમારી આસપાસ જ્યારે જોતા હશો ત્યારે ઘણા ઊંચા કદના છોડ અથવા તો ઘણા ઊંચા કદના વૃક્ષ તમને જોવા મળે છે આ ઊંચા કદના વૃક્ષો જે હોય છે એના મૂળ અને પર્ણ એટલે કે ટોચનું પર્ણ તમે જુઓ તો ત્યાં સુધીનું અંતર ડિસ્ટન્સ જે છે ઘણું વધી જાય છે અને અંતર વધવાના કારણે આ પ્રસરણનો સિદ્ધાંત જે છે એવા મોટા કદની વનસ્પતિમાં લાગુ પડતો નથી એના માટે એક બીજી વ્યવસ્થા કુદરતે એના માટે નિર્માણ કરેલી હોય છે કે જે ચોક્કસ પ્રકારે એ કામ કરતી હોય છે તો આ કઈ કયા પ્રકારે એનું ત્યાં આગળ વહન થતું હોય છે એને આપણે સમજવાની કોશિશ કરીએ આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણી અને ખોરાકનું વહન કરવા માટે બે પ્રકારની પેશીઓ આવેલી છે તમારા પૈકી કોઈ વિદ્યાર્થી જો કહી શકતો હોય કે કયા પ્રકારની પેશી છે જો કે આપણે આ પેશી વિશે ધોરણ નવમાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એ જ પેશીનું આગળ થોડું પુનરાવર્તન થાય છે તો વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન કરવાવાળી પેશીઓ કઈ એ પેશીના નામ છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્રોણ નવમાની અંદર આપણે એના વિશે ખૂબ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ બંને જે છે એ જટિલ સ્થાયી પેશી છે અને એના નામ પ્રમાણે જીવવિજ્ઞાનની અંદર તમે એનું નામ જો સમજી શકો એના એના શબ્દને જો સમજી શકો તો ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને મળી જવાના છે અહીંયા આગળ જલવાહક પેશી શું કોનું વહન કરવાની છે જલ જલ એટલે પાણી પાણીને વહન કરવાવાળી પેશી જલવાગ પેશી અને અન્નવાગ પેશી અન્ન એટલે ખોરાક કયો ખોરાક પ્રકાશ સંશ્લેષણના અંતે બનેલો ખોરાક આ ખોરાકનું વહન કરવાવાળી પેશી એટલે અન્નવાક પેશી તો આ બંને પેશી જલવાહક પેશી અને અન્નવાઘ પેશી એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણી અને ખોરાકનું વહન કરવા માટે બનેલી પેશીઓ છે આ એક વ્યવસ્થા છે જલવાહક પેશી જમીનમાંથી શોષાયેલ પાણી અને દ્રાવ્યક્ષારોનું ઉપરી અંગો તરફ વહન કરે છે માત્ર પાણીનું શોષણ કરે છે એવું નહીં સમજવાનું પણ પાણીની અંદર જરૂરી દ્રાવ્ય ક્ષારો વનસ્પતિને પોષણ મેળવવા માટે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ઘણા પોષકતત્વોની જરૂર છે નવમા દ્રોની અંદર આપણે પણ વાત કરી ચૂકીએ કે કેટલાક લઘુ પોષક અને ગુરુ પોષક તત્વો જમીનમાંથી મળે છે પાણીમાંથી મળે છે હવામાંથી મળે છે આ બધા પોષક તત્વોનું વહન વનસ્પતિની અંદર જ્યારે એ પોષક તત્વોને લેવાના હોય હવાની અંદરથી જ્યારે પોષક તત્વ લેવાનું હોય ત્યારે હવા પરણો દ્વારા એને મેળવી લેશે પરંતુ જ્યારે જમીનમાંથી પાણીના મારફતે એને એ પોષક તત્વને જ્યારે મેળવવાનું હોય છે ત્યારે એ પાણીની અંદર ઓગળેલ એને ઓગાળીને એ મેળવતી હોય છે એટલે કે પાણી અને દ્રાવ્ય ક્ષારો મૂળ દ્વારા શોષાય છે અને મૂળ દ્વારા શોષાઈને એ ઉપરી અંગો તરફ વહન પામતા હોય છે મતલબ કે પર્ણો સુધી કે પ્રકાંડ સુધી જતા હોય છે આ કામ કરવા વાળી જે પેશી છે એને જલવાહક પેશી કહેવામાં આવે છે ત્યારબાદ બીજી પેશી છે અન્નવાહક પેશી પર્ણમાં તૈયાર થયેલ ખોરાકને વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરાવે છે ખોરાક ક્યાં તૈયાર થયો છે પર્ણમાં કઈ પ્રક્રિયાને અંતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે એ ખોરાકમાંથી શું મેળવવાનું છે ઉર્જા એ ઉર્જા જે મેળવવાની છે એ ઉર્જા કોને કામ લાગવાની છે શું માત્ર પર્ણમાં તૈયાર થયેલો ખોરાક એ પર્ણના જ કામનો છે એવું નથી પર્ણમાં તૈયાર થયેલો ખોરાક એ ડાળીને પણ એની જરૂર છે પ્રકાંડને પણ એની જરૂર છે જે ખોરાક જ્યાં જમા થાય છે એ ફળને પણ જરૂર છે અને મૂળને પણ જરૂર છે તો મૂળ પણ કાર્ય કરે છે એટલે મૂળને પણ એની ઉર્જાની જરૂર પડે છે એટલે બંને પેશીઓ જે છે મૂળ દ્વારા પાણી શોષાય છે આ પાણી મૂળના મૂળમાં થઈને હવાઈ અંગો તરફ એટલે કે પર્ણ સુધી પ્રકાંડ સુધી અને એના ફળ સુધી કે ટોચ સુધી એ પહોંચતું હોય છે તો એના માટે પણ એક સળંગ તંત્રની જરૂર પડે છે અને એ જ રીતે પર્ણની અંદર તૈયાર થયેલો ખોરાક એ માત્ર પર્ણને જોઈએ છે એની ઊર્જા પર્ણને જરૂરી છે એવું નથી પણ એ ખોરાક જે છે એ ખોરાકની જરૂર મૂળને પણ છે શાખાઓને પણ છે ફળમાં પણ એ ખોરાકની જરૂર છે ઊર્જાની ત્યાં આગળ જરૂર છે સંગ્રહિત ખોરાક સ્વરૂપે ત્યાં સંગ્રહ થવાનું છે કહેવાનો અર્થ છે કે પર્ણની અંદર તૈયાર થયેલો ખોરાક એને ઉપર એટલે કે ઉર્ધ્વ દિશામાં અને નીચે એટલે કે અધ દિશામાં બંને બાજુએ વહન કરાવડાવવાનું છે અને એના માટે પણ ચોક્કસ પ્રકારની પેશીની જરૂર પડે અને એ પેશી છે અન્નવાહક પેશી અન્નનો અર્થ આપણે શું કરવાનો છે ખોરાક ગ્લુકોઝ એવો આપણે કરવાનો છે એવી જૈવિક પ્રક્રિયા કે જેમાં પ્રાણી શરીરમાંથી હાનિકારક ચાયા ઉત્સર્ગ કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે એને ઉત્સર્જન કહેવામાં આવે છે હવે વહનની સાથે ઉત્સર્જન પણ જોડાયેલું છે શા માટેને બહાર મોકલવાના છે કારણ કે એ હાનિકારક છે કેવી રીતના ઉદ્ભવ્યા તો કે ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉદ્ભવ્યા આ બધા જ શબ્દોને આપણે જોડીને સમજવાનો પ્રયત્ન કરીએ તો અગાઉ આપણે જે જૈવિક પ્રક્રિયાઓ વિશે વાત કરી ચૂક્યા પ્રકાશ સંશ્લેષણની વાત હોય શ્વસનની વાત હોય કે બીજી અન્ય કોઈ પણ પ્રક્રિયા હોય શરીરમાં ચાલતી આ પ્રક્રિયાના અંતે બાય પ્રોડક્ટ તરીકે કેટલાક હાનિકારક પદાર્થો કે જેને આપણે ઉત્સર્ગ થોડું નકામા પદાર્થો શરીરમાં હવે એનો ઉપયોગ નથી અને શરીરમાં જો એ જમા થાય શરીરમાં જો એ રહે તો શરીર માટે હાનિકારક હોય છે આવા હાનિકારક પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે અને નિકાલ કરવા માટે જે તંત્ર ચાલે છે એ તંત્રને કહેવામાં આવે છે ઉત્સર્જન તંત્ર આ ઉત્સર્જન તંત્ર વનસ્પતિમાં પણ ચાલે છે અને પ્રાણીઓમાં પણ ચાલે છે પણ બંનેની મિકેનિઝમ જુદી જુદી હોય છે બંનેની અંદર એક જ એક જ પ્રકારે ઉત્સર્જનની પ્રક્રિયા થતી નથી તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્સર્જન કેવી રીતના થાય છે હમણાં કહ્યું એ પ્રમાણે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ જુદા જુદા પ્રાણીઓ કરતા હોય છે કેવી રીતના કરતા હોય છે મોટા ભાગના એક કોશી સજીવો ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટી પરથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે એ પાણીની અંદર એનો ત્યાગ કરી દેતા હોય છે પ્રસરણ દ્વારા એ શરીરની બહાર નીકળી જતા હોય છે આ સામાન્ય સિદ્ધાંત છે પ્રસરણનો અને જે પાણીમાં રહેવાવાળા જે સજીવો છે જળચળ જે સજીવો છે એ પોતાની ચામડી દ્વારા અને પ્રસરણના સિદ્ધાંત દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોને શરીર સપાટીની બહાર મોકલી દેતા હોય છે પણ જટિલ બહુકોષીય સજીવોની જો આપણે વાત કરીએ આ તો બહુ નિમ્ન કક્ષાના સજીવની વાત થઈ કે જેની અંદર વધારે મિકેનિઝમની જરૂર પડતી નથી એમના શરીરનું કદ પણ એટલું નાનું છે કે એટલા બધા ઉત્સર્ગ દ્રવ્યો ન પણ બનતા હોય એટલે પ્રસરણના સિદ્ધાંત દ્વારા જે છે એ એ ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળવાના છે પણ જ્યારે જટિલ બહુકોશી સજીવોની આપણે વાત કરીએ કે જેમની દેહરચના જે છે એ ખૂબ જટિલ છે તો એવા સજીવો ઉત્સર્જન કરવા માટે કેટલાક વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરતા હોય છે અને એના દ્વારા એ ઉત્સર્જનની ક્રિયા કરે છે તો એ વનસ્પતિ હોય ઉચ્ચ કક્ષાની કે પ્રાણી હોય આ બંનેની અંદર ઉત્સર્જન કરવા માટે ચોક્કસ પ્રકારના અંગની જરૂર પડે છે વિશિષ્ટ અંગોની જરૂર પડે છે જેના દ્વારા એ ઉત્સર્જન કરતી હોય છે નેક્સ્ટ આપણે જોઈ શકીએ કે મનુષ્યમાં ઉત્સર્જન હવે મનુષ્યમાં ઉત્સર્જનની વાત કરીએ એ પહેલાં વનસ્પતિની અંદર કેવી રીતના ઉત્સર્જન થાય છે એના વિશે આપણે થોડીક પહેલાં એક ચર્ચા કરી લઈએ ખૂબ ઝડપથી અને ત્યારબાદ આપણે મનુષ્યની અંદર થતા ઉત્સર્જનના વાત ઉપર આપણે જઈશું હમણાં તમને એક વાત એવી કરી કે વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે અને પાણીનું શોષણ કરીને જલવાહક પેશીની મદદથી એને પર્ણો સુધી પહોંચાડે છે કે જ્યાં આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પાણીની આવશ્યકતા રહેલી છે અને ત્યાં આગળ પાણી એને પૂરું પાડવામાં આવે છે જલવાહક પેશીની મારફતે એમાં આપણે એવું બોલ્યા કે ભાઈ આ દ્રવ્યોનું વહન પાણી અને એમાં ઓગળેલા દ્રવ્ય પદાર્થોનું વહન જે છે એ સામાન્ય પ્રસરણના સિદ્ધાંત દ્વારા થવાનું છે પણ એ ક્યારે કે જ્યારે વનસ્પતિની ઊંચાઈ મૂળ અને પર્ણ વચ્ચે વધારે જાજુ અંતર ન હોય એવા કિસ્સામાં પણ જ્યારે ઊંચા કદની વનસ્પતિ તાળ જેવી ઊંચી નીલગિરી જેવી ઊંચી વનસ્પતિ હોય એની અંદર આ સિદ્ધાંત કામ લાગતો નથી એના માટે જુદા જુદા સિદ્ધાંતો કામ કરે છે અગાઉના ધોરણમાં આગળના ધોરણની અંદર તમે નેક્સ્ટ સાયન્સ જો કરવાના છો તો એ વખત તમે આ બધી બાબતોથી પરિચિત થવાના છો ડીપમાં મૂળ મૂળદાબનો સિદ્ધાંત છે રસારોહણનો સિદ્ધાંત છે કેટલાક સિદ્ધાંતો આશ્રુતિદાબનો સિદ્ધાંત છે આ બધા સિદ્ધાંતો દ્વારા પાણી જે છે એ જમીનમાંથી મૂળની અંદર દાખલ થતું હોય છે અને અન્ય અંગો સુધી પહોંચતું હોય છે પણ એ પાણી પર્ણ સુધી પહોંચવું એના માટે કેટલીક એટલા બળની આવશ્યકતા હોય છે કે જેટલું બળ જો એને ન મળે તો પાણી ઉપર સુધી પહોંચી શકે નહીં એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે માની લો કે પાણીનો અણુ જે છે મૂળની બહાર છે અને એને એને ક્યાં જવાનું છે તો કે મૂળમાં દાખલ થઈને જલવાયનીમાં થઈને પર્ણ સુધી પહોંચવાનું છે અને પર્ણમાંથી એ ઉત્સર્જન મારફતે બહાર નીકળશે જેને આપણે અગાઉના સેશનમાં આપણે અગાઉની ચર્ચાની અંદર બોલી ચૂક્યા છે કે બાષ્પ ઉત્સર્જન ઉનાળાની અંદર આપણને વૃક્ષ નીચે ઠંડક કેમ લાગે છે કારણ કે ભેજ હોય છે ભેજ આવ્યો ક્યાંથી એ નીકળ્યો ક્યાંથી વનસ્પતિમાં ક્યાંથી નીકળ્યો તો કે પર્ણરંધ્રોમાંથી નીકળ્યો તો એ પર્ણરંધ્રોમાં પાણી ક્યાંથી આવ્યું તો કે જલવાગ પેશીમાંથી આવ્યું એ જલવાગ પેશીમાં પાણી ક્યાંથી આવ્યું તો કે મૂળમાંથી આવ્યું અને મૂળમાં પાણી ક્યાંથી આવ્યું તો એ જમીનમાંથી આવ્યું ટૂંકમાં જમીનમાં રહેલું પાણી વનસ્પતિમાં થઈને એ વનસ્પતિની બહાર નીકળે છે ત્યાં સુધીમાં એનું શું થાય છે ત્યાં સુધીમાં એ પાણીનો ઉપયોગ થાય છે એની અંદર ઓગળેલા ક્ષારનો ઉપયોગ થાય છે અને કેટલાક ઉત્સર્ગ પદાર્થો એની અંદર ભળે છે જે પછી પર્ણરંત્ર મારફતે બહાર નીકળી જવાના છે ઉત્સર્જન મારફતે તો એ સમજવા માટે આપણે એક વસ્તુ વિચારીએ કે માની લો કે આપણી પાસે એક ઊંચી બિલ્ડિંગ છે હવે ઊંચી બિલ્ડિંગની અંદર નિસરણી છે સરપી લાકાર છે એક સળંગ નિસરણી છે આપણે એવી એક અનુમાન કરી લઈએ સમજવા પૂરતું આપણે અને એ બિલ્ડિંગની બાર બારથી આપણે વિદ્યાર્થીઓની લાઈન એક હાથ પકડીને એક સાંકળ આપણે એક લાંબી લાંબી કરીએ અને એકબીજાનો હાથ પકડીને સાંકળને આપણે લાંબી કરવાની છે સીડીની અંદર પણ હાથ પકડીને બધા ઊભા છે હવે એનો છેલ્લો જે માળ છે એની બારનો જે દરવાજો છે ત્યાં આગળ પણ એક વિદ્યાર્થી ઊભો છે ખરેખર આ પ્રયત્ન આપણે કરવાનો નથી માત્ર એની કલ્પના કરવાની છે નહીંતર આવો પ્રયોગ કે આવો અખતરો આપણે કરીશું નહીં ક્યારેય ખાલી સમજો તો હવે ચેન જે છે સાંકળ જે છે એ બિલ્ડિંગની બહારથી લઈને છેક ઉપર સુધી છે ધાબા સુધી છે હવે કોઈ વિદ્યાર્થી જે છે અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઉપરનો જે છે એ જ્યારે ત્યાંથી નીચે ઉતરે છે ત્યાંથી નીચે આવે છે ત્યારે શું કરે છે એ બાજુના વ્યક્તિને પોતાની તરફ ખેંચે છે બળ પેદા કરે છે એ જેવો ત્યાંથી બહાર નીકળે છે કે બહાર નીકળતાની સાથે એ બાજુના વ્યક્તિને પોતાની તરફ ખેંચે છે એટલે કે બાજુવાળા વ્યક્તિનું સ્થાન જે વ્યક્તિ બહાર નીકળ્યો એનું સ્થાન બાજુવાળો વ્યક્તિ લે છે સેમ વે એની બાજુવાળો આનું સ્થાન લે છે એની બાજુવાળો એક સ્ટેપ આગળ આવે છે દરેક વ્યક્તિ એક એક સ્ટેપ આગળ આવે છે જેવો પેલો વ્યક્તિ બહાર નીકળે છે કે એની જગ્યાએ નેક્સ્ટ વ્યક્તિની જગ્યા છે અને એ ચેન જો આગળ વધારતા જઈએ તો સૌથી નીચેનો વ્યક્તિ જે છે કે જે દરવાજાની બહાર હતો એ હવે દરવાજાની અંદર આવશે ક્રમ ચાલતો રહેશે એક સ્ટેપ આગળ વધતા રહેશે એમ બહારનો વ્યક્તિ અંદર આવતો રહેશે ઉપરથી બહાર નીકળતા રહેશે તો એક એક વ્યક્તિને આપણે પાણીના અણુ તરીકે માની લઈએ બિલ્ડિંગને આપણે મૂળ કે વનસ્પતિ તરીકે માની લઈએ આખું વનસ્પતિ છે નીચેનો ભાગ જે છે મૂળનો ભાગ છે ઉપરનો ભાગ જે છે રંધ્રનો ભાગ છે બિલ્ડિંગનો હવે તળિયેથી જ્યારે એક વ્યક્તિ અંદર દાખલ થયો ત્યારે આપણે શું સમજીએ છીએ પાણીનો અણુ દાખલ થયો કેમ દાખલ થયો કારણ કે બાજુના પાણીના અણુએ એના ઉપર દબાણ એના ઉપર ખેંચાણું ઉત્પન્ન કર્યું એટલે પાણીના અણુની અંદર ખેંચે છે એ એક એક સ્ટેપ આગળ વધવાથી એક એક વ્યક્તિ આગળ વધતો જાય છે આગળ વધતો જાય છે અને છેક જ્યારે આપણે ઉપરના વ્યક્તિ સુધી પહોંચીએ ત્યારે એ વ્યક્તિ બહાર નીકળેલો છે બિલ્ડિંગમાંથી બહાર આવી ગયો છે આ બહાર આવ્યું એટલે શું ઉત્સર્જન વનસ્પતિમાંથી પાણીનો અણુ બહાર નીકળ્યો પણ બાળ નીકળતી વખતે એ બાજુના પાણીના અણુને પોતાની તરફ ખેંચતો જાય છે અને એ ખેંચાણ બળ ક્યાં સુધી લાગુ પડે છે છેક મૂળની બહાર રહેલા પાણીના અણુ ઉપર લાગુ પડે છે અને પાણીનો અણુ જે છે અંદરની તરફ દાખલ થાય છે આ એક જાતનું ખેંચાણ બળ જે છે એના ઉપર લાગતું હોય છે આગળ જતા તમે અભિલગ્ન બળ અને કેશાકર્ષણ બળ પણ તમે શીખવાના છો આકર્ષણ બળ છે પાણી પાણીના અણુ વચ્ચે બળ લાગતું હોય છે જેના કારણે પાણીનું અણુ જે છે એ ખસતો રહે છે ઉપરનો અણુ જેવો પર્ણર બહાર નીકળ્યો કે એ ખેંચાણ સાથે બહાર નીકળે છે એટલે પાણીના અણુને ખેંચે છે અને એ જ સમયે મૂળમાંથી પાણી અંદરની બાજુ દાખલ થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આના માટે બીજા ઘણા બધા સિદ્ધાંતો છે આ માત્ર સમજવા માટેનું એક રૂપક છે કે ઉદાહરણ છે કે પાણીનો અણુ પાણીના અણુને ખેંચીને અંદરની બાજુ દાખલ થાય જ્યારે પ્રસરણનો સિદ્ધાંત કામ લાગતો નથી એવા કિસ્સામાં એ ઉત્સર્જન આ પ્રકારે આપણને જોવા મળતું હોય છે એ સિવાય હમણાં કહ્યું પ્રમાણે મૂળ દાબનો પણ સિદ્ધાંત છે આશ્રુતિ દાબનો પણ સિદ્ધાંત છે જે પાણીના વહન માટે કામ લાગે છે જે ઉત્સર્જનની આપણે વાત કરી રહ્યા હતા એમાં આ વસ્તુ ક્યાં કામ લાગે છે જો આ વહન ઉત્સર્જનની ક્રિયા પણ વહન દ્વારા જ થાય છે ઉત્સર્જન થવું એટલે શરીરની બહાર નીકળવું હવે ઉત્સર્જન થવા માટે ઘણી વનસ્પતિમાં તમે ગુંદર પણ જોતા હશો કેટલો ક્ષીરવાળો પદાર્થ બહાર નીકળે છે આ ઉત્સર્ગ દ્રવ્યો છે એના એ બહાર નીકળતા હોય છે આ ઉત્સર્જનની પ્રક્રિયા જ છે પણ જ્યારે બાષ્પ ઉત્સર્જનની વાત કરીએ ત્યારે એની અંદર જલવા પેશીમાં રહેલું પાણી જે છે એ અગત્યનો ભાગ ભજવે છે અને જ્યારે બહાર એ મૂળમાંથી જ્યારે પર્ણ સુધી પહોંચે છે ત્યાં સુધી ત્યાં સુધી એની અંદર કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ પદાર્થો ભળ્યા હોય છે અને જેવું પર્ણરંધ્રની એ બહાર નીકળે કે એ ઉત્સર્ગ દ્રવ્યો એની પાણી સાથે બહાર નીકળી જતા હોય છે તો આ વનસ્પતિની અંદર જોવા મળતું ઉત્સર્જન છે બાષ્પ ઉત્સર્જન એ સિવાય અન્ય પદાર્થોનું પણ ઉત્સર્જન વનસ્પતિની અંદર થતું હોય છે જેના વિશે આપણે અત્યારે એની ચર્ચા કરવાની નથી હવે વાત છે મનુષ્યમાં ઉત્સર્જન વિશે તો શું વનસ્પતિની અંદર જોવા મળતું આટલું સરળ ઉત્સર્જન છે એવું પ્રાણીઓની અંદર અથવા મનુષ્યની અંદર સરળ જોવા મળે છે ના એવું નથી વનસ્પતિ કરતાં મનુષ્યની શરીર રચના જે છે કેવી છે જટિલ છે અને એટલા માટે એની અંદર જોવા મળતું જે ઉત્સર્જન તંત્ર છે એ પણ જટિલ છે તો વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં જોવા મળતા ઉત્સર્જન વિશે આપણે વાત કરીએ જેવી રીતે તમે તમારી સ્લાઇડ ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની અને એક મૂત્રાશય તેમજ અંતે એક મૂત્ર માર્ગ હોય છે આ મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગો છે અહીંયા આગળ જોડ શબ્દ વાપરી છે ધ્યાન રાખીશું આપણે એટલે કે પેરમાં હોય છે એક જોડ એટલે બે નંગ થશે તો એક જોડ મૂત્રપિંડ એટલે કે બે મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની એટલે કે બે મૂત્રવાહિની એક મૂત્રાશય અહીંયા જોડ શબ્દ વાપર્યો નથી માત્ર મૂત્રાશય વાપરો છે એટલે એક જ મૂત્રાશય છે અને એક મૂત્ર માર્ગ હોય છે જેના દ્વારા ઉત્સર્ગ દ્રવ્ય શરીરની બહાર જવાના છે આ થયા મનુષ્યના ઉત્સર્ગ અંગો બાજુની આકૃતિમાં આ જ વસ્તુ તમને બતાવવામાં આવી છે તમે આકૃતિને ધ્યાનપૂર્વક જોશો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે પાઠ્યપુસ્તકને સાથે રાખશો તો સારું છે જેથી કરીને તમે કેટલીક વસ્તુ જો અહીંયા ન વાંચી શકો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમને દેખાય અને જોઈ શકાય અહીં આગળ આ જે છે મૂત્રપિંડ છે જેને અંગ્રેજીમાં આપણે કહીશું કિડની આ કિડની જે છે એ આપણા ઉત્સર્જન તંત્રનો મુખ્ય અંગ છે અહીં આગળ ડાબી મૂત્રપિંડ ધમની એવું કહેવામાં એણે એને લખ્યું છે કયો દાખલ થાય છે તો કે ડાબુ મૂત્રપિંડ આ લેફ્ટ સાઈડનું છે સેમ વે આ જમણી બાજુનું છે અહીંયા નામ નિર્દેશન કર્યું નથી જમણી બાજુનું પણ આપણે સમજી શકીએ કે આ ડાબુ મૂત્રપિંડ છે તો આ જમણું મૂત્રપિંડ છે હવે આની અંદર આ ધમની આવે છે દાખલ થાય છે શું કરે છે કેવી પ્રક્રિયા થાય છે મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં આપણે જોવાના છીએ હાલ તો આપણે એના અંગો વિશે વાત કરી રહ્યા છીએ તો આ મૂત્રપિંડ છે મૂત્રપિંડમાંથી આ નીકળતી જે નળી છે એને કહેવામાં આવે છે મૂત્રવાહિની એના માટે પણ ડાબી મૂત્રવાહિની એવો શબ્દ એને વાપરો છે મતલબ કે આ જમણી બાજુની જે મૂત્રવાહિની થઈ આ જમણી બાજુની એને આપણે કહીશું જમણી મૂત્રવાહિની પછી અંગમાં આવે છે મૂત્રાશય કોથળી જેવું અંગ છે અને છેલ્લે આવે છે મૂત્ર માર્ગ તો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આ એના મનુષ્યના ઉત્સર્ગ અંગો છે મૂત્રપિંડ ક્યાં આવેલા છે તો ક્યાં ઉદરમાં ઉદર એટલે પેટ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ આવેલા છે આ પાર્શ્વ શબ્દ છે ઘણી વખતે જીવવિજ્ઞાનની અંદર અગ્ર પશ્ચ પાર્શ્વ પૃષ્ઠ વક્ષ આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે પણ આપણે એને ઘણી વખતે વિદ્યાર્થી સમજતો નથી અને પછી એમાં ગોટાળા કરે છે માની લો કે આપણી સામે એક દેડકું છે હવે એ એ દેડકાની આ આંગળીનો જે ભાગ છે આ આંગળીનો ભાગ એનો અગ્ર ભાગ મતલબ કે એનું જો મોઢું આ બાજુ હોય તો આપણે એને કહીશું અગ્ર અને એનો પાછળનો જે ભાગ છે મળમાર્ગ જે છે એ એનો પશ્ચ દિશા થશે એટલે કે અગ્ર અને પશ્ચ હવે વાત આવે છે પૃષ્ઠ અને વક્ષ તો આ જે ઉપરની સપાટી છે આ ઉપરની સપાટીને કહેવામાં આવે છે પૃષ્ઠ બાજુ અને આ નીચેની સપાટીને કહેવામાં આવે છે વક્ષ બાજુ તો આ દેડકું હોય તેના જે પીઠનો જે ભાગ છે એને આપણે પૃષ્ઠ કહીશું નીચેનો જે ભાગ છે એને આપણે વક્ષ કહીશું મોઢાવાળો જે ભાગ છે એને આપણે અગ્ર કહીશું પાછળનો જે ભાગ છે એને પશ્ચ કહીશું પણ અહીંયા આગળ તો નથી અગ્ર કે પશ્ચ પૃષ્ઠ કે વક્ષ શબ્દ આવ્યો અહીંયા આગળ શબ્દ આવ્યો છે પાર્શ્વ તો પાર્શ્વ એટલે આજુબાજુનું એ આજુબાજુનો જે ભાગ છે એના માટે શબ્દ જીવિજ્ઞાનમાં વપરાય છે પાર્શ્વ તમે ધોરણ નવમાને યાદ કરો તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ શબ્દ આપણે શીખી ચૂક્યા છીએ વર્ધનશીલ પેશીના પ્રકારની અંદર અગ્રસ્થ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પાર્શ્વે વર્ધનશીલ પેશી આજુબાજુ અને આંતરવિષ્ઠ એટલે કે અંદરના ભાગે જેના ઘેરાવાનો વધારો વધારો કરે છે તે એમાં પાર્શ્વે વર્ધનશીલ પેશીઓ શબ્દ આવી ચૂક્યો છે આજુબાજુનો જે વિકાસ જે છે વૃદ્ધિ જે છે એના માટે જવાબદાર છે તો આપણે સમજવાનું શું છે પાર્શ્વ એવો શબ્દ છે એટલે આપણે ભૂલ નહીં કરીએ અગ્ર પશ્ચ પૃષ્ઠ અગ્ર પશ્ચ પૃષ્ઠ વક્ષ અને પાર્શ્વ એટલે તમને જે બતાવવામાં આવ્યું છે એ કયો શબ્દ છે તમે જોઈ શકો છો તમારી સ્લાઇડમાં એ પ્રમાણે કે એ પાર્શ્વ શબ્દ છે કોની પાર્શ્વ કરોડસ્તંભની કરોડસ્તંભ ક્યાં છે પીઠના ભાગ્ય અહીંયા આગળ જે પીઠના ભાગ્ય છે એની પાર્શ્વ એટલે કે બે બાજુ એ આવેલો આવેલા છે કોણ મૂત્રપિંડ મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીઓમાં થઈને મૂત્રાશયમાં જાય છે હવે મૂત્ર નિર્માણની ક્રિયા ક્યાં થવાની છે કિડનીમાં થવાની છે મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણની ક્રિયા થઈ જાય ત્યારબાદ એ મૂત્ર મૂત્રવાહિનીના માર્ગે મૂત્રાશયમાં આવે છે આ મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે માંસલ છે સ્નાયુમય છે સ્થિતિસ્થાપક છે ફૂલી શકે છે સંકોચાઈ શકે છે મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે જેમાં મૂત્રનો મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ ન થાય ત્યાં સુધી હંગામી સંગ્રહ થાય છે એટલે કે જે કિડનીમાં મૂત્ર બન્યું છે એ મૂત્ર મૂત્રાશયની અંદર જમા થશે ક્યાં સુધી કે જ્યાં સુધી એનો શરીરની બહાર નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી તો આ જે અંગો થયા કિડની મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ એ મનુષ્યમાં જોવા મળતા ઉત્સર્જન તંત્રના મુખ્ય ભાગ છે મુખ્ય ઘટકો છે હવે આગળ આપણને પ્રશ્ન થાય કે અંગો તો બરાબર છે પણ મૂત્ર નિર્માણ કેવી રીતના થતું હશે એ બનતું કેવી રીતના હશે એના વિશે પણ આપણને સમજવું જરૂરી છે કારણ કે વનસ્પતિની અંદર જે પ્રમાણે ઉત્સર્ગ દ્રવ્યો બન્યા છે એ પ્રમાણે મનુષ્યની અંદર પણ ઉત્સર્ગ દ્રવ્યો બને છે આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર નીકળવા માટે એને કિડની સુધી લઈ આવવામાં આવે છે અને અહીંયા મારે કહેવાની જરૂર નથી અગાઉના સેશનની અંદર પણ આપણે બોલી ચૂક્યા છીએ કે શરીરની અંદર જ્યારે વહનની વાત આવે છે ત્યારે વહન કરવાવાળી જે પેશી છે એ કઈ છે રુધિર છે એટલે કે કિડની અંદર જે રુધિર છે એ રુધિર પોતાની સાથે ઉત્સર્ગ દ્રવ્યો લઈને આવે છે અને એ કિડનીમાં દાખલ થયા બાદ આ રુધિરનું ફિલ્ટરાઈઝેશન થાય છે એનું ગારણ થાય છે એને ગાળી લેવામાં આવે છે ગાળીને શું કરવામાં આવે છે અંદરના ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ બહાર કાઢવા માટે આગળ મોકલવામાં આવે છે અને પછીનું જે રુધિર જે છે ઉત્સર્ગ દ્રવ્યો વિહીન રુધિર જે છે એ રુધિરને પાછું શરીરની અંદર મોકલી દેવામાં આવે છે એટલે પ્રશ્ન એ છે કે મનુષ્યની અંદર મૂત્ર નિર્માણની ક્રિયા કેવી રીતના થાય છે અને એ ક્યો આગળ થાય છે એના માટે આપણે આગળ વધીશું તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર એ પ્રમાણે મૂત્ર નિર્માણની ક્રિયામાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરમાંથી અલગ કરવામાં આવે છે તો કે આપણા શરીરમાં કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો એ માત્ર થોડા ઉદાહરણ આપે છે યુરિયા અથવા તો યુરિક એસિડ કેવા છે નાઇટ્રોજનયુક્ત છે આ નકામા છે જેનો ઉપયોગ શરીરમાં નથી અથવા તો શરીરમાં એ જો રહે તો એ શું કરે એ હાનિકારક છે વિષારી છે ઝેરી છે એ નુકસાન કરે શરીરને એટલા માટે રુધિરમાંથી અલગ કરવાના છે છે ક્યાં રુધિરમાં રુધિરમાંથી અલગ કરવાના છે ક્યો તો ક્યાં આગળ થશે મૂત્રપિંડની અંદર થશે એટલે મૂત્રપિંડમાં રુધિરમાંથી આ આ દ્રવ્યો જ્યારે દૂર થઈ જાય ત્યારે હવે પેલું રુધિર શુદ્ધ બનશે અને આ ઉત્સર્ગ દ્રવ્યોવાળું જે પ્રવાહી રહેશે એને આપણે મૂત્ર કહીશું યુરિન કહીશું આ નિર્માણની પ્રક્રિયા આપણે સમજવાની છે આ ક્રિયા માટે મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી છે હવે જોજો અહીં આગળ મૂત્રપિંડ નલિકા એક નવો શબ્દ આવ્યો પણ મૂત્રપિંડ શબ્દ લખેલો છે મતલબ આ નલિકાઓ ક્યાં છે તો ક્યાં મૂત્રપિંડની અંદર છે જે મૂત્ર નિર્માણની આપણે વાત કરી રહ્યા છીએ આપણે હમણાં બોલ્યા કે કિડનીની અંદર મૂત્ર નિર્માણ થવાનું છે એ હવે થોડાક અંદર ડીપમાં આપણે જઈ રહ્યા છે કે કિડનીની અંદર પણ ક્યાં તો કે કિડનીની અંદર પણ મૂત્રપિંડ નલિકાઓની અંદર આ થવાનું છે તમે તમારી સ્ક્રીન ઉપર એની આકૃતિ જોઈ શકો છો આ એક મૂત્રપિંડ નલિકાની રચના છે આ જે ગૂંચળામય રચના આપણને જોવા મળે છે એ એક મૂત્રપિંડ નલિકા છે આવી અસંખ્ય લાખોની સંખ્યાની અંદર મૂત્રપિંડ નલિકાઓ હોય છે એક કિડની અંદર દસ લાખ મૂત્રપિંડ નલિકાઓનો સમાવેશ થાય છે એટલે આપણા આખા શરીરની અંદર વીસ લાખ મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે મૂત્રપિંડ નલિકા કેવી છે લાંબી છે જો એની શરૂઆત જે છે અહીંયાથી થાય છે અને આખું જે આ ભાગ તમે જોઈ શકો છો આ પીડાશ પડતો આખો જે સાપ સાપોલિયા જેવો જે ભાગ છે તે આખો અને આટલે સુધી તો આ મૂત્રપિંડ નલિકા આટલે પૂરી થાય છે તો એથી સ્ટાર્ટ થાય છે અને આખું ગૂંચડું જે છે એ ગૂંચળું જે છે અહીંયા આગળ પૂરું થાય છે એટલે આ મૂત્રપિંડ નલિકા લાંબી છે અને ગૂંચળામય રચના છે શરૂઆત ક્યાંથી થાય કપ આકારની બાઉમેનની કોથળીથી થાય છે અહીંયા આગળ નામ નિર્દેશન કર્યું છે એને રુધિકા રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી આ જે પાઉચ જેવી રચના છે આ પાઉચ જેવી રચનામાં રુધિર કેશિકાઓ ફરીથી રુધિર કેશિકાઓ શબ્દને યાદ કરીશું આપણે કેશ શબ્દ વાપર્યો છે મતલબ કે બહુ જ પાતળી અને પાછું ગુચ્છ છે ગુચ્છ છે એટલે કે એનું ગુચડું છે બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓનું ઝાડું છે ગુચ્છ છે એમાં રુધિર કોણ લઈ આવે છે મૂત્રપિંડ ધમનીની શાખા એ રુધિરને લઈ આવે છે આ મૂત્રપિંડ ધમનીની શાખામાં રુધિર કેવું હશે તો આ મૂત્રપિંડ ધમનીમાં વહેતું રુધિર જે છે એ રુધિર ઉત્સર્ગ દ્રવ્યવાળું હશે કે જે ક્યાં દાખલ થયું મૂત્રપિંડ મૂત્રપિંડ નલિકામાં આવેલી બાઉમેનની કોથડીમાં હવે અંદર એનું શું થવાનું છે સૂક્ષ્મ ઘારણ થવાનું છે હવે સૂક્ષ્મ ગારણ થાય એટલે આગળ એનું શું થવાનું છે ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર પ્રથમ બાઉમેનની કોથળીમાં દાખલ થાય છે અહીં આગળ પણ એ જ આકૃતિ છે થોડીક જુદી રીતે તમને બતાવવામાં આવી છે આ પાછળની આકૃતિની અંદર એના નામ નિર્દેશન છે એટલે આપણે વારાફરતી આકૃતિને થોડીક વાર માટે જોતા રહીશું ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર પ્રથમ બાઉમેનની કોથળીમાં દાખલ થાય છે જે ગારણને એકત્રિત કરે છે એટલે અહીં આગળ જે રુધિર આવ્યું એ ઉત્સર્ગ દ્રવ્યવાળું છે આ રુધિર કેશિકા ગુચ્છ છે અહીંયા આગળ ધારણની પ્રક્રિયા થવાની છે આ નળીની નળીનું જે કદ છે એનો ઘેરાવો જે છે એ રુધિર કેશિકા કરતાં પ્રમાણમાં વધુ છે મતલબ કે મોટી પાઇપલાઇનમાંથી જ્યારે નાની પાઇપલાઇનની અંદર પાણી જાય પાણીની વાત કરી રહ્યા છીએ આપણે સમજવા માટે કે મોટી પાઇપલાઇનમાંથી નાની પાઇપલાઇનમાં પાણી જાય ત્યારે એના ઉપર રહેલું પાણી ઉપરનું દબાણ વધે છે સેમ સિદ્ધાંત અહીંયા આગળ લાગુ પડે છે કે અહીંયા આગળ મૂત્રપિંડ ધમની અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યયુક્ત યુધિર જે છે જ્યારે બાઉમેનની કોથળીની રુધિર કેશિકા ગુચ્છ કે જે બહુ જ પાતળી છે સૂક્ષ્મ છે એની અંદર દાખલ થાય ત્યારે ખૂબ જ દબાણપૂર્વક વહે છે અને એના કારણે અહીં આગળ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો જે છે ગળાઈ જાય છે ફિલ્ટર થાય છે અને એ જે છે અહીં આગળ આગળ વધવાના છે આ ભાગમાં પણ હવે ઉત્સર્ગ દ્રવ્યો ગળાયા પછીનું રુધિર જે છે પાછું નીકળી જવાનું છે બાર તો અહીં આગળ બાઉમેનની કોથળી પછીનો જે ભાગ છે આ ભાગને કહેવામાં આવે છે એનો એને કહેવાય છે કે એનું એનું ગળું જે છે નેક જે છે એ બાઉમેનની કોથળી પછી આ જે નિકટવર્તી ગૂંચડામય જે ભાગ જે છે એ નિકટવર્તી ઘૂંચડામય ભાગની અંદર દાખલ થાય છે એટલે બાઉમેનની કોથળી પછી અહીં આગળ ગ્રીવા છે અને પછી નિકટવર્તી ગૂંચડામય ભાગ છે ગ્રીવા એટલે નેક ડોક તો એ ધારણ જે છે હવે નિકટવર્તી ગૂંચડામય ભાગની અંદર દાખલ થયું યાદ રાખીશું વારંવાર હું તમને કહેતો રહીશ કે આ જે અંદર જે પ્રવાહી વહી રહ્યું છે પ્રવાહી કેવું છે ઉત્સર્ગ દ્રવ્યો યુક્ત પ્રવાહી છે આ પ્રવાહી આગળ વધે છે આગળ ક્યાં વધવાનું છે આ જે સાંકડો ભાગ આપણને જોવા મળે છે આ પતલો દુબળો આના કરતાં જે પતલી નળી જેવો ભાગ જોવા મળે છે એને કહેવામાં આવે છે હેનલેનો પાસ હું તમને એની આકૃતિની અંદર બતાવી દઉં એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે આ બાઉમની કોથળી પછી એ આ જે સાંકડો ભાગ રહ્યો તે આ લાલ કલરની જે છે અને વાદળી કલરની જે છે આપણને ધમની અને શીરા બતાવવામાં આવી છે પણ પીળા કલરથી જે બતાવવામાં આવી છે પતલી રચના જે છે એને કહેવામાં આવે છે હેન્ડલેનો પાસ હવે એ હેનલેના પાસ પછી ક્યાં જાય છે પાછું ગૂંચળામય રચના ચાલુ થાય છે એટલે આને કહેવામાં આવે છે દૂરસ્થ ગૂંચણામય ભાગ એટલે કે એ પ્રવાહી જે છે દૂરસ્થ ગૂંચણામય ભાગની અંદર દાખલ થાય છે અને એ દુરસ્થ ગુચામાં ભાગ આગળ આવતા એક બીજી નળીમાં ખુલે છે બીજી વાહિનીમાં છે આ બીજી જે વાહિની છે એ વાહિનીને શું કહેવામાં આવે છે સંગ્રહણ નલિકા આ સંગ્રહણ નલિકા છે તો રુધિર ક્યાંથી દાખલ થયું હતું બાઉમેનની કોથળીમાંથી બાઉમેનની કોથળીમાંથી રુધિર દાખલ થયું અને ત્યાંથી ગારણ જે નીકળ્યું એ ગારણ આ બધા ભાગમાં નિકટવર્તી ગૂંચણામય ભાગ હેન્ડલેનનો પાસ દુરસ્થ ગૂંચણામય ભાગમાં થઈને સંગ્રહણ નલિકામાં એ આવે છે હવે આ સંગ્રહણ નલિકામાં તમે જોઈ શકો છો કે બીજા પણ ખાંચા તમને બતાવેલા છે આનો અર્થ શું છે કે આવી અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ જે છે એ નલિકાઓ સંગ્રહણ નલિકામાં ખુલતી હોય છે હવે જે પ્રારંભિક ગારણ થયું અહીં આગળ ક્યાં બાઉમેનની કોથળીમાં આ પ્રારંભિક ગારણની અંદર શું ગ્લુકોઝ એમ્યુનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે જુઓ ગ્લુકોઝની શરીર માટે જરૂર છે એમ્યુનો એસિડની શરીરના વિકાસ માટે જરૂર છે ક્ષાર અને પાણી એની જરૂર છે આ બધું જો શરીરની બહાર વહી જાય તો તો શરીરને નુકસાન પહોંચે એ શરીર માટે સારું નથી એટલા માટે શું કરવું પડે તો કે જેમ જેમ ધારણ આગળ વધે છે ક્યાં આગળ મૂત્રપીન નલિકામાં અહીંયાથી ગળાયા બાદ એ જ્યારે આગળ વધતું હોય છે તેમ તેમ ઉપયોગી પદાર્થો પુનઃ શોષણ પામે છે કયા ઉપયોગી પદાર્થો ગ્લુકોઝ એમ્યુનો એસિડ ક્ષાર પાણી આ બધું અહીંયાથી જો શરીરમાં થઈને બહાર નીકળી જાય તો સજીવ શરીર માટે આ નુકસાનકારક છે શરીરમાંથી જો પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો ડિહાઈડ્રેશન થાય અને ડિહાઈડ્રેશન થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે ગ્લુકોઝ પણ ન ઘટવું જોઈએ અક્ષાર જરૂરી છે પાણી પણ ન ઘટવું જોઈએ આવી રીતે જો શરીરની બહાર પાણી નીકળતું રહે તો વ્યક્તિની અંદર સમસ્યા ઊભી થાય અને એટલા માટે આ પાણીનું પુનઃ શોષણ થવું જરૂરી છે ગ્લુકોઝનું એમિનો એસિડનું પુનઃ શોષણ થવું જરૂરી છે એટલે કે જેમ જેમ આગળ વધે તેમ તેમ આ ઉપયોગી પદાર્થોનું પુનઃ શોષણ થાય છે અને ઉત્સર્ગ દ્રવ્યો યુક્ત પ્રવાહી એટલે કે મૂત્ર જે છે એ આગળ વધતું રહે છે હવે આપણને આગળ પ્રશ્ન અને નલિકામાં ઠલવાય છે હવે પ્રશ્ન એવો થાય કે અહીંયા આગળ જ્યારે વહેતું હોય છે એ વખતે માની લો કે એની અંદરથી ગ્લુકોઝ પાણી અને ઉપયોગી પોષક પદાર્થોનું શોષણ થયું તો એ શોષણ થઈને ક્યાં જશે તો તમે જોઈ શકો છો કે આ મૂત્રપિંડ નલિકાની ફરતે આપણને રુધિર વાહિનીઓ જોવા મળે છે આ રુધિર વાહિનીઓની સાથે જોડાયેલી છે તમે જોઈ શકો છો તો જે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર કે પાણીનું અહીંયા આગળ શોષણ થયું એ શોષણ થઈને એ બધું ક્યાં જવાનું છે પાછું રુધિરમાં વહી જવાનું છે મતલબ એનો એ થયો કે આ બધા પોષક દ્રવ્યો શરીરની બહાર નીકળે એ પહેલા એનું પાછું પુનઃ શોષણ થઈ જાય છે અને રુધિરની અંદર એ પાછું ફરે છે જેથી કરીને સજીવ શરીરને નુકસાન થતું નથી હવે આ સંગ્રહણ નલિકામાં જે રુધિર પહોંચ્યું આખી પ્રક્રિયા જે છે એ માત્ર એક જ મૂત્રપિંડ નલિકામાં નથી થતી હમણાં કહીએ એ પ્રમાણે અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ સજીવ શરીરની અંદર એટલે કે મનુષ્યની અંદર જોવા મળે છે આ દરેકે દરેક સંગ્રહ નલિકા જે છે એ દરેકે દરેક સંગ્રહ નલિકા આ જ પ્રકારે કામ કરે છે અને મોટા જથ્થાની અંદર મૂત્રનું નિર્માણ કરે છે એ નિર્માણ જે થયેલું જે મૂત્ર છે એ સંગ્રહ નલિકામાં થઈને થઈને એ મૂત્રપિંડ ક્યાં લઈ જશે મૂત્રાશયમાં લઈ જવાની છે જુઓ હવે આ સંગ્રહ નલિકામાં મૂત્ર આવી ગયું છે તો સંગ્રહ નલિકામાંથી મૂત્રપિંડ નિવાપ અહીં આગળથી ભાગ ચાલુ થાય છે મૂત્રપિંડ નિવાપ મૂત્રાશય અને મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે આ વસ્તુને આપણે ફરીથી આ ડાયાગ્રામ દ્વારા જોઈ લઈએ કે આ મૂત્રપિંડ નલિકાઓ જે છે આ મૂત્રપિંડ નલિકાએ જે મૂત્ર નિર્માણ કર્યું એ ક્યાં આવે છે એ અહીંયા આવે છે આ મૂત્રપિંડ નલિકાઓ ક્યાં છે કિડનીની અંદર છે એટલે આ કિડનીની અંદર જે મૂત્રપિંડ નલિકાઓએ મૂત્રનું નિર્માણ કર્યું છે એ અહીંયા આવે છે મૂત્રવાહિનીમાં આ બાજુથી અને અહીંયાથી આવતું હોય છે એ ક્યાં આવશે હવે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાં મૂત્ર ભરા છે અને એ મૂત્ર માર્ગ મારફતે એ બહાર નીકળતું હોય છે એટલે આખી જે પ્રક્રિયા છે અહીંયા આગળ જે રુધિર દાખલ થયું છે એ રુધિર કેવું હોય છે અશુદ્ધ અશુદ્ધ કયા અર્થમાં ઉત્સર્ગ દ્રવ્યો યુક્ત હોય છે એ રુધિર મૂત્રપિંડમાં દાખલ થયું મૂત્રપિંડ નલિકાઓ દ્વારા એનું ધારણ થયું ઉપયોગી દ્રવ્યો પાછા શોષાય અને રુધિરની અંદર જતા રહ્યા બિન ઉપયોગી જે હતા હવે વધેલા વિષારી એ બધા મૂત્રવાહીની મારફતે મૂત્રાશયમાં અને ત્યાંથી મૂત્ર માર્ગે એ શરીરની બહાર નીકળતા હોય છે તો અહીં આગળ આ મૂત્રપિંડ નલિકાની અંદર મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય છે અને અંતે સજીવ શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ બહાર નીકળતા હોય છે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિની કિડની જે છે એ કોઈ કારણસર ખરાબ થાય છે અથવા તો એ પહેલેથી જ એ વ્યક્તિ જે છે એ કિડની ઉપર હોય છે એક કિડનીવાળો વ્યક્તિ હોય છે એને પણ કોઈ સામાન્ય તકલીફો હોતી નથી કેટલીક પરેજી રાખીને પણ એની લાઈફ પોતાની વ્યવસ્થિત જીવી શકતો હોય છે પણ આપણે વાત કરવી છે કે જેની પાસે કિડની વ્યવસ્થિત છે અને પછી એની અંદર કોઈ કારણસર સમસ્યા ઉદ્ભવે છે અને સમસ્યા ઉદભવવાથી એની કિડની જે છે મૂત્રપિંડ જે છે બરાબર કામ કરતું નથી આ કિસ્સામાં એવા કેટલા ઘણા રોગો છે જેમ કે ડાયાબિટીસ જેવા રોગો છે એની પણ કિડની ઉપર એની ઇફેક્ટ થતી હોય છે ક્યારેક કિડની અંદર આપણને સ્ટોન થતો હોય છે પથરી થતી હોય છે અને આના કારણે પણ અંદરના કિડનીના કેટલાક કોષોને નુકસાન જાય છે પરિણામે કિડની જે છે વ્યવસ્થિત રીતે કામ કરી શકતી નથી ખરાબ થાય છે બગડે છે અને સંપૂર્ણ રીતે પછી કામ કરતી એ બંધ પણ થઈ જતી હોય છે તો ડાયાબિટીક જે પેશન્ટો હોય છે એમને કિડનીના પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એ લોકો માટે જ્યારે કિડની બરાબર કામ ન કરે ત્યારે ગ્લુકોઝનું શોષણ ન થાય અને ગ્લુકોઝનું શોષણ ન થાય ત્યારે યુરિનની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધુ આવે કદાચ તમારે કુટુંબમાં કે આજુબાજુમાં કે કે તમારી જાણમાં કોઈ ગ્લુકો ડાયાબિટીક કોઈ પેશન્ટ હોય કે જેને ડાયાબિટીસ થઈ હોય એ વ્યક્તિ જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જાય છે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવા માટે અને તમે જો કદાચ જોડે ગયા હોવ અને તમારા ધ્યાન ઉપર હોય કે ત્યાં આગળ બે પ્રકારના આપણે સેમ્પલ એને આપવા પડે છે એક તો એ બ્લડ સેમ્પલ લે છે બ્લડની અંદર ગ્લુકોઝની માત્રા માપવાની હોય છે અને બીજું યુરિનની અંદર ગ્લુકોઝની માત્રા માપવાની હોય છે તો યુરિનની અંદર ગ્લુકોઝની માત્રા કેમ માપવાની હોય છે કારણ કે હમણાં જ આપણે જોયું કે બાઉમેનની કોથળીમાંથી જ્યારે પ્રવાહી મૂત્રપિંડ નલિકાની અંદર પસાર થતું હોય છે એ વખતે એની અંદર શું હોય છે એમિનો એસિડ પાણી અને ગ્લુકોઝ આવા ગ્લુકોઝ જેવા પદાર્થો પણ એની અંદર હોય છે એ ગ્લુકોઝ જેવા પદાર્થોનું શોષણ થવું જોઈએ જો શોષણ ન થાય તો શરીરની બહાર નીકળે છે અને શરીરની બહાર નીકળે તો એ સજીવ માટે નુકસાનકારક છે વાસ્તવમાં ડાયાબિટીસ જે છે એ ઇન્સ્યુલિનના અભાવે થતો રોગ છે અથવા તો એના ઓછી માત્રાના કારણે થતો આ રોગ છે એટલે ડાયાબિટીક પેશન્ટના યુરિનની અંદર ગ્લુકોઝ આવે એ એ સામાન્ય વસ્તુ છે કે એને આવે કારણ કે ઇન્સ્યુલિનનું પ્રમાણ નથી પણ જો કિડની કોઈપણ કારણસર કામ વ્યવસ્થિત ન કરતી હોય અથવા તો કંઈક ખરાબી એની અંદર હોય તો પણ એની અંદર યુરિનમાં આપણને ગ્લુકોઝની હાજરી જોવા મળે છે એના યુરિનના સેમ્પલમાં હવે કિડની કામ ન કરતી હોય તો એ વ્યક્તિ જીવી કેવી રીતે શકે અથવા એના ઉત્સર્ગ દ્રવ્યોનું શું થાય એના માટે એ વ્યક્તિને તમે કદાચ સાંભળ્યું હશે કે ડાયાલિસિસ કરાવવું પડે છે આ ડાયાલિસિસ શું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સરસ મજાની એની વધારાની માહિતી તરીકે તમને આપવામાં આવી છે વાંચવા જેવી છે તમે એને વાંચજો અને સમજો એને કે ડાયાલિ ડાયાલિસિસ શું વાંચે આપણે એની કંઈ ડીપમાં ચર્ચા કરવાના નથી અત્યારે પણ આપણે એટલું ચોક્કસ કહીશું કે ડાયાલિસિસ આપણા શરીરમાં આવેલી કુદરતી કિડની કે જે કુદરતી રીતે મૂત્ર નિર્માણ કરે છે રુધિરને શુદ્ધ કરે છે પણ ડાયાલિસિસ એટલે કે શરીરની બહાર આવેલી કિડની ડોક્ટર્સ જે છે એ પ્રકારના દ્રવ્યોથી શરીરની બહાર એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને એની અંદર આપણા શરીરનું રુધિર જે છે વહેવડાવવામાં આવે છે અને એ રુધિર એ મશીનની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે જે પ્રક્રિયા આપણી કિડનીમાં થવાની છે એ પ્રક્રિયા શરીરની બહાર થાય છે મતલબ કે એમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને શોષી લેવામાં આવે છે ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવામાં આવે છે અને પોષક દ્રવ્યોને શોષીને પાછા રુધિરની અંદર એને ભીળવી દેવામાં આવે છે અને એ પછી શુદ્ધ થયેલું રુધિર જે છે ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરેલું પછી રુધિર જે છે એને પાછું શરીરની અંદર દાખલ કરવામાં આવે છે એટલે કે જે વ્યક્તિના કિડનીમાં સમસ્યા છે શરીરની અંદર રુધિરનું શુદ્ધિકરણ શક્ય નથી એના માટે ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીએ શરીરની બહાર રુધિરને શુદ્ધ કરવા માટેની જે પ્રક્રિયા અથવા તો જે પદ્ધતિ વિકસાવી છે એ પદ્ધતિને કહેવામાં આવે છે ડાયાલિસિસ જેના દ્વારા વ્યક્તિ જે છે એ વ્યવસ્થિત જીવન જીવી શકે છે પણ આ ક્રિયાને દર બે કે ત્રણ દિવસે એને રિપીટ કરવી પડતી હોય છે કારણ કે એની કુદરતી કિડની જે છે એ બરોબર વ્યવસ્થિત કામ કરતી નથી એટલે એના શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનો ભરાવો થઈ જાય છે લોહીની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનો ભરાવો થઈ જાય છે કે જે વ્યક્તિ માટે નુકસાનકારક છે એટલે એને પછી શરીરમાંથી બહાર તો કોઈપણ રીતે નીકળવા જ પડે છે એટલે એના માટે એને ડાયાલિસિસ ઉપર એને રાખવો પડે છે અને એ રીતના એનું રુધિર જે છે એ શુદ્ધ કરવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે મનુષ્યમાં ઉત્સર્જન વિશે તો અહીં આગળ આ આ પુસ્તકનો છેલ્લો ટોપિક પણ અહીં આગળ પૂરો થાય છે અને એની સાથે આપણે સંપૂર્ણ એની જો ચર્ચા કરી લે આખા પ્રકરણની કે આપણે આ પ્રકરણની અંદર આપણે શું શું વાત કરીને શું શું આપણે શીખ્યા છીએ તો સૌથી પહેલાં સજીવ નિર્જીવનો તફાવત વિશે આપણે વાત કરી ત્યારબાદ પોષણની વાત થઈ છે મનુષ્યમાં પાચનની વાત થઈ ત્યારબાદ શ્વસનની વાત થઈ જારક શ્વસન અજારક શ્વસનની વાત થઈ પોષણની અંદર સ્વાવલંબી પરાવલંબી પોષણ અને શ્વસનની અંદર જારક શ્વસન અજારક શ્વસન વિશે વાત થઈ મનુષ્યમાં શ્વાસોચ્છવાસની વાત થઈ અને કેવી રીતના ઊર્જાનું નિર્માણ થાય છે કેવી રીતના શ્વસનની પ્રક્રિયા થાય છે એના વિશે પણ આપણે વાત કરી ત્યારબાદ આપણે વહનની વાત કરી હૃદય એક એનું અંગ છે રુધિર એનું મુખ્ય ઘટક છે જેના દ્વારા શરીરની અંદર રુધિરનું વહન થાય છે અને દ્રવ્યનું આખા પરિવહન આખા શરીરની અંદર થતું હોય છે વનસ્પતિની અંદર વહન અને મનુષ્યની અંદર જોવા મળતું વહન જે છે ત્યારબાદ છેલ્લે આપણે ઉત્સર્જન વિશે વાત કરી કે શરીરની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ ચાલે છે એના અંતે જે ઉત્સર્ગ પદાર્થો દ્રવ્યો બન્યા છે એનું શરીરમાંથી નિકાલ થવો એટલો જરૂરી છે એના માટે શરીરમાં ચાલતું તંત્ર જે છે એ ઉત્સર્જન તંત્ર છે મનુષ્યમાં એ કિડની મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ દ્વારા બનેલું છે મૂત્રપિંડ નલિકા કેવી રીતના કામ કરે છે અને મૂત્ર નિર્માણની ઘટના કેવી રીતના મૂત્ર નિર્માણ કેવી રીતના થાય છે એના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરી ચૂક્યા તો કુલ આટલી વાતોનું આ પ્રકરણ છે પ્રમાણમાં થોડુંક લાંબુ પ્રકરણ છે પણ ખૂબ મજાનું પ્રકરણ છે એને ધ્યાનથી વાંચીશું ધ્યાનથી એને સમજીશું તો ખૂબ સારા માર્ક્સ પણ મેળવીશું અને આપણી શરીરની રચના વિશે પણ આપણે થોડાક સભાન થઈ શકીશું અપેક્ષા રાખીએ કે આ આટલા સેશનની અંદર તમને જે વાત કરવામાં આવી છે એ તમને સમજાઈ હશે અને તમને એ આ વાત ગમી હશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો બરાબર યાદ રાખવાનું છે દસમા અને બારમા પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી તમે માની લો કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ એક પ્રયાસ ચાલ્યો ગયો છે બીજો પ્રયાસ છે ચિંતા નહીં કરો ગુજરાતના સો મુઠ્ઠી ઉંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે સો માંથી ત્રેસઠ વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે ત્રેસઠ વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય ડ્રોપ આઉટ થઈ ગયા હોય સ્કૂલ છોડી દીધી હોય નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે બાકી ગયા જ નથી અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે ઓગણીસો વીસમાં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા નિષ્ફળતા આવશે જ પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગ્રત કરીશ ન આત્માનમ અવસાદે ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરી શકશે ટકા આવવા કે ન આવવા સારું એડમિશન મળવું કે ન મળવું એ જીવનનો એક પડાવ માત્ર છે જિંદગીમાં ઘણું બધું કરવાનું છે તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો બહાર લાવો મને ખાતરી છે જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો અને સફળ હસમુખા પ્રસન્ન નિરાંતવાળા નિર્ભય યુવાનનું લક્ષણ છે એવા યુવાન બનો એવી જ શુભકામના સાથે એવી જ હિંમત જેને કહે ફાયર ઇન ધ વેલી એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો એ જ શક્તિ ભગવાન તમને આપે એ જ પ્રાર્થના સાથે ઓમ તત્